નમસ્કાર મિત્રો સીએન લર્ન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે સીએન લર્ન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિડીયો લેક્ચર પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે જો હજી સુધી તમે નવા હો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરેલી ન હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અમારો એક જ ઉદ્દેશ્ય છે કે જે ઇન્સ્ટિટ્યૂટમાં ન જઈ શકતા વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠા પોતાના સમયે અને પોતાની રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે અત્યાર સુધીમાં મે ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ ભારતીય બંધારણ અને કરંટ અફેર્સને આધારિત વિડીયો છે જે આપ જોઈ લે અને આ વિડીયોમાં આપણે પ્રભાસ પાટણ દ્વારકા ગિરનાર પર્વત અને શેત્રુંજય પર્વત તથા ડાકોર જેવા મહત્વના યાત્રાધામો વિશે વાત કરીશું કે જેથી કરીને ગુજરાતના સાંસ્કૃતિક વારસાના પેટા વિભાગ ગુજરાતના યાત્રાધામોમાંથી પ્રશ્ન પૂછાય તો તમે આ પ્રશ્નો સરળતાથી યાદ રાખી શકો મિત્રો કીજીએસ ચેનલ કે ગુજરાતના યાત્રાધામોમાં સૌપ્રથમ છે પ્રભાસ પાટણ જે સોમનાથ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે સોમનાથ ની વાત કરીએ તો તે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે બાર જ્યોતિર્લિંગો માં એક જ્યોતિર્લિંગ માનવામાં આવે છે મહામેરુ પ્રસાદ શૈલીમાં મંદિરનું બાંધકામ થયેલું છે મિત્રો પરીક્ષામાં ખાસ પ્રશ્ન છે કે સોમનાથ બાંધકામ કઈ શૈલીમાં થયું છે તો મહામેરુ પ્રસાદ નવ નવ વખત આ મંદિર પુનરુદ્ધાન પામ્યું છે નવ વખત તોડવામાં આવ્યું છે અને પાછું એ જ જગ્યાએ નવમી વખત આ બનાવેલું છે કૃષ્ણ ભગવાને ભાલકા તીર્થમાં દેહ છોડ્યો તો એ પણ અહીં જ આવેલું છે સાથે સાથે એમ પણ પૂછાય કૃષ્ણ ભગવાનને અગ્નિસંસ્કાર કઈ જગ્યાએ આપવામાં આવેલું તો પણ પ્રભાસ પાટણ આવશે મિત્રો દ્વારકા વિશે વાત કરીએ તો મિત્રો દ્વારકા એ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું મહત્વનું તીર્થધામ છે ચૌદમી સદીમાં હાલ જે દ્વારકાનું મંદિર છે એ ચૌદમી સદીમાં બનાવેલું છે મંદિર કુલ સાત માળનું છે મંદિરમાં દિવસમાં ચાર વાર ધજા બદલવામાં આવે છે દરિયામાંથી જૂની દ્વારકાના ઘણા અવશેષો ડોક્ટર રાવ અને એની સમિતિએ શોધી કાઢ્યા છે જેની ઉપરથી ખ્યાલ આવી રહ્યો છે કે અહીં જૂના સમયમાં પણ દ્વારકા નગરી અસ્તિત્વમાં હતી સાત હજાર વર્ષ જૂની નગરી દ્વારકા માનવામાં આવી રહી છે દ્વારકા છે મિત્રો એ હિન્દુના ચાર પવિત્ર ધામોમાંનું એક ધામ મનાય છે અને સાત પવિત્ર પુરીઓમાંનું એક પુરી મનાય છે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષામાં આ વિષયમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય એવી શક્યતા છે મિત્રો ગિરનાર પર્વત વિશે વાત કરી લઈએ તો જુનાગઢ જિલ્લામાં ગિરનાર પર્વત આવેલો છે ગુજરાતનું ઊંચામાં ઊંચું શિખર ગુરુ ગોરખનાથ એ ગિરનાર પર્વતનો જ એક ભાગ છે પર્વત પર અંબા માતાનું મંદિર અને સાથે સાથે જૈન દેરાસરો તથા મુસ્લિમ ધર્મના તીર્થસ્થાનો આવેલા છે બારમા તીર્થકર અર્પિત મલ્લીનાથ નું મંદિર વસ્તુપાળ અને તેજપાળ નામના બે ભાઈઓએ ઈસવીસન બારસો એકત્રીસમાં અહીં બંધાવ્યું હતું દર વર્ષે શિવરાત્રીમાં અહીં મેળો ભરાય છે દામોદર કુંડ એ ભડવા ભવના તળેટીમાં ખૂબ જ મહત્વનું સ્થાન છે દર વર્ષે મિત્રો લીલી પરિક્રમા ગિરનાર પર્વતને ફરીને યોજવામાં આવે છે મિત્રો ઈસવીસન અઢારસો અગિયારસો અઠ્યાવીસથી અગિયારસો સાઠ સુધીના ગાળામાં બંધાયેલ નેમીનાથનું દેરાસર અહીં ખૂબ જ મહત્વ ધરાવે છે અશોકનો શિલાલેખ પણ અહીં તળેટીમાં આવેલો છે મિત્રો શેત્રુંજય પર્વતની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં આવેલું છે પર્વત પર મુખ્ય પ્રથમ તીર્થકર આદિનાથ સમર્પિત મુખ્ય મંદિર આવેલું છે પર્વત પર કુલ જોઈએ તો આઠસો આઠસો મંદિરો આવેલા છે છે ધર્મનું પવિત્ર મનાય સૌથી વધુ મંદિર ધરાવતું સ્થળ પણ પાલિતાણા માનવામાં આવે છે છેલ્લા નવસો વર્ષથી અહીં મંદિરોનું બાંધકામ સતત અવિરતપણે ચાલુ છે અહીં કુમારપાળ વિમળસા અને સંપાતી રાજાઓએ મંદિરો બંધાવેલા છે પર્વત પર હિન્દુ દેવી દેવતાઓના પણ મંદિરો જોઈ શકાય છે મિત્રો ડાકોરની વાત કરીએ તો ડાકોર એક ખેડા જિલ્લામાં આવેલું છે અહીં કૃષ્ણ ભગવાન રણછોડ રાય તરીકે પૂજવામાં આવે છે મિત્રો ડાકોરની જે મંદિરની અસલ મૂર્તિ છે એ દ્વારકાથી લાવી હોવાનું માનવામાં આવે છે મિત્રો ડાકોરના મંદિર સાથે ભક્ત બોડાણાનો પણ ઇતિહાસ સંકળાયેલો છે એવું માનવામાં આવે છે કે ભક્ત બોડાણા દ્વારકા ચાલીને જતા એક વખત તેઓ પરત આવી શકે તેમ ન હતા અને એમણે ભગવાનને આજીજી કરી દ્વારકાધીશને કે તમે મારી સાથે ચાલો અને રાતોરાત ભગવાન દ્વારકાધીશની મૂર્તિ ગાડામાં બેસીને ભક્ત બોડાણા સાથે ડાકોર પહોંચી ગઈ છે અને એમ માનવામાં આવે છે કે હજી સુધી એ મૂર્તિ અહીં ડાકોરમાં જ ઉપલબ્ધ છે મિત્રો ડાકોરમાં બાજુમાં ગોમતી તળાવ પણ આવેલું છે અને વૈષ્ણવ ધર્મનું આ મહત્વનું તીર્થસ્થાન માનવામાં આવે છે મિત્રો મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી સાંસ્કૃતિક વારસો દરેક અભ્યાસક્રમમાં હોય છે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં ગુજરાતના મેળાઓ ગુજરાતનું લોકજીવન ગુજરાતની કળા ગુજરાતની સંસ્કૃતિ ના જ એક ભાગરૂપે ગુજરાતના યાત્રાધામો વિશે આપણે પરિચય મેળવવો ખૂબ જ જરૂરી બની રહે છે તો આ યાત્રાધામો ખાસ અગત્યના છે જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે વિડીયો અંત સુધી જોવા બદલ આપ સૌ દર્શકોનો અમે આભાર માનીએ છીએ અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો હજી કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરીને મિત્રોને શેર કરજો મિત્રો આભાર